સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા મોડુંગડા ગામે દીપડાના આતંકથી ત્રણ પશુઓ મોતને ભેટ્યા છે. જી હા, દીપડાના ભય નીચે આ ગામ લોકો ખેતરમાં કરડવા લાગ્યા છે. ચોકી તો સામે વન વિભાગ આ અંગે કોઈ પગલા ભરતું નથી. સાબરકાંઠા જિલ્લો મોટા ભાગે અરવલ્લીની ગિરીકંદરાઓથી ઘેરાયેલ છે અને ડુંગરમાં વિવિધ પ્રકારના જંગલી જાનવરો વસવાટ કરે છે, પરંતુ જે ગામ જંગલ કે નદીના કિનારે આવેલ હોય ત્યાં જંગલી પ્રાણીઓની અવર જવર વધુ થતી હોય છે. તેવું જ થયું છે હિંમતનગરના મોરા ડુંગરા ગામે, કે જ્યાં દરરોજ રાત્રિ દરમિયાન દીપડો આવે છે અને પશુઓ પર હુમલો કરીને મોતને ઘાત ઉતારી દે છે, જેને કારણે ગામમાં હાલ તો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આમ તો ગામ લોકો આશરો પશુઓ પર જ હોય છે, પરંતુ તેના દૂધથી જીવન નિર્વાહ કરતા હોય છે. ત્યારે આ દીપડો પશુઓ પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દે છે અને જેને લઈને ખેડૂતોને ભવ્ય નુકસાન થવા પામ્યું છે. અહીંયા અમારા ત્રણ પશુઓના મરણ થયેલ છે. કઈક એવું હિંસક પ્રાણી આવે છે દીપડા જેવું, તે અહીંયા જાનવરનો 11 વાગે 10 અગિયાર ના ગારામાં ઉપરથી હુમલો કરે છે. ઉપરથી ત્રણ પશુનો મરણ થયેલો છે. અમે જંગલ ખાતામાં જોણ બી કરી છે, તો હજી સુધી કશું થયું નથી. અમારો પશુપાલનનો ધંધો ચાલે છે. અત્યારે મરી જાય તો અમારો તો 60,000 રૂપિયાનો એક ગાય 60-70,000 રૂપિયાનું પશુ આવે છે બરાબર. એના જો અમે જો એને મરણ પામે તો અમારે તો એના ઉપર જ ધંધો છે અત્યારે. તો 60-70,000 રૂપિયા ક્યાંથી લાવવા? આમ તો અનેકવાર ગામ લોકોએ વન વિભાગને જાણ કરી છે, પરંતુ વન વિભાગના પેટનું પાણી હાલતું નથી અને વન વિભાગના પાપે ત્રણ દુધાળુ પશુઓના મોત નીપજ્યા છે તેવા આક્ષેપ પણ ગામ લોકો કરી રહ્યા છે. ગામ લોકોએ વન વિભાગને જાણ કરવા છતાંય દીપડો પકડવાની તજવીજ કે પાંજરામાં પણ મોકલવામાં આવ્યા નથી, જેના કારણે ગામ લોકોએ જોડે મળીને દિવસ રાત ખેતરોમાં લાકડીઓ લઈને ચોકી કરવાની શરૂઆત કરી છે. લાકડીઓ સાથે તમામ લોકો ખેતરમાં ચોકી કરે છે અને જોકે ફરીવાર કોઈ પશુ પર હુમલો ન થાય તેની ચોકી પણ ગામ લોકો કરી રહ્યા છે. આ હું મોડુંગડાનો વતની છું. અમારા ગામમાં જંગલી પ્રાણી કોઈક આવે છે, જે દીપડો હોય અથવા વાઘ હોય ખ્યાલ આવ્યો નથી. રાતના ટાઈમે જયારે જાનવર આવશે 10-11 વાગે રાતે, એ વખતે લાઇટ હોતી નથી. જે બી વાળા જણાવ્યું પણ લાઇટનો કોઈ હજી સ્કોપ આવ્યો નથી. લાઇટ હોતી નથી, તેમણે કયું પ્રાણી આવ્યું શું કર્યું ખ્યાલ આવતો નથી. એના માટે વન વિભાગને કહેવું છે અમારે, અને જે બી વાળાને બોર્ડને કહેવું છે કે લાઇટ આપો અને વન વિભાગ વાળા જરા ધ્યાન આપવાના આપણે. લાઇટ વગર રાતે જોનર આવે છે ને, લાઇટો કરી લાઇટ હોતી નહીં મળે. કયું પ્રાણી આવ્યું ઢોર જોડે જવા કઈ કઈ રીતે જવું એ મને તકલીફ પડે છે. જી બી વાળાની જી બી વાળા લાઇટ આપતા નથી અને પશુપાલન રાતે કુવા પર ઢોર કુવા પર છે અને કુવા પર જે લાઇટ હોતી નથી. પશુ હું આવ્યું કઈ રીતે હું થયું ખ્યાલ આવતો નથી. નોંધનીય છે કે ત્રણ પશુઓના મોત થવા છતાં પણ વન વિભાગ અહીં ફરક્યું નથી. તો આ ઉપરાંત આ મામલે નિવેદન આપવા માટે પણ આનાકાની વન વિભાગ કરી રહ્યું છે. જો વન વિભાગે અહીં પાંજરા મૂક્યા હોત તો ચોક્કસપણે પશુઓનો જીવ બચી જાત. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, સાબરકાંઠા.